તાલુકા મથક ઉમરેઠમાં ચોરીની વારદાત બનવા પામી છે. ઉમરેઠમાં ગઈકાલે રાત્રિના સમયે નડિયાદ ડાકોર મુખ્ય રોડ ઉપર આવેલ ઓળ ચોકડી પાસે દુર્ગા એજન્સીના ગોડાઉનના તાળા તોડી તસ્કરોએ ₹25,000 નકદ તેમજ ઇકો કારની ચોરી કરી લઈ ગયાની ઘટના બની છે. ગઈકાલ રાત્રે હું 9 વાગે ગોડાઉન બંધ કરીને ગયો, પછી સવારે આવીને મેં જોતા ગોડાઉનનું તારું તૂટેલું હતું. મારો ધંધો શ્રી દુર્ગા એજન્સી રિયલ નમકીનનું છે અને મારી ઇકો ગાડી પણ ચોરાઈ ગઈ હતી. એ અમને સામરખા આગળથી મળી ગઈ છે, સામરખા નહેર આગળથી. મળતી વિગતો મુજબ ઉમરેઠ શહેરની ઓળ ચોકડી પાસે વાહનોથી ભરચક રોડ ઉપર થામણાવાળા વિજયભાઈ ભીખાભાઈ પટેલની માલિકીનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉન ઉમરેઠ રતન બંગલોઝમાં રહેતા પ્રકાશભાઈ અશોકભાઈ લોહાણાને ભાડે આપેલ, જેમાં તેઓ દુર્ગા એજન્સીના નામે રોયલ નમકીન સાથે અન્ય ખાદ્ય પદાર્થોની એજન્સી રાખી જથ્થાબંધ વેપાર કરે છે. તેઓના જણાવ્યા મુજબ ગઈકાલે રાબેતા મુજબ રાત્રિના 9 કલાકે ગોડાઉન બંધ કર્યું હતું અને આજે સવારે 7 કલાકે ગોડાઉન ઉપર આવતા ગોડાઉનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું, તેમજ અંદર આવેલી ઓફિસના ટેબલમાં મૂકેલા ₹25,000 નકદ તેમજ બહાર મૂકેલી GJ23TC0647 નંબરની ઇકો કાર ઉઠાવી ગયા હતા. તસ્કરોએ ગોડાઉનમાં મૂકેલા સીસીટીવીના વાયરો કાપી નાખેલા પણ જણાયા હતા. ઉમરેઠમાં ગઈકાલે ચોરોએ ફરી એક વખત પોતાનો કસબ અજમાવી પોલીસને ચેલેન્જ ફેંકી છે. ઓળ ચોકડી આવેલ પોલીસ પોઈન્ટથી નજીક રાત દિવસ વાહનોની આવન જાવન કરતા રોડ ઉપર આવેલ ગોડાઉનમાં ચોરી કરી પછી આરામથી ચોકલેટો અને નમકીનની જયાફત ઉડાવી બહાર મૂકેલી ઇકો કારને ઉઠાવી ચોરોએ ભારે હિંમતનો નમૂનો રજૂ કર્યો હતો. જો કે કારમાં પુરાવેલ ગેસ પૂરો થઈ જવાના કારણે ઇકો કારને છોડી દેતા ઇકો કાર પરત મળી છે. રિપોર્ટ PN ન્યૂઝ.